કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ચણાના પાકનો વાવેતર વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગુજરાત રાજ્યમાં ખૂબ સારી રીતે વધી રહ્યો છે ખાસ કરીને ચણાના પાકનું ઉત્પાદન પણ ખેડૂત મિત્રો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને સાથે રાખી પાક સંરક્ષણના સમયસર પગલાં ભરી ખૂબ સારામાં સારું વળતર છે તે ચણાના પાકમાંથી મેળવતા હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે ઘણા ખેડૂત મિત્રો છે તે ચણા ઉગી ગયા બાદ પૂરતી ખાતર તરીકે યુરિયા છે નાઇટ્રોજન છેતાલીસ ટકા તેનો ફૂલ ઉપયોગ છે તે ખેડૂત મિત્રો કરતા હોય છે ખાસ કરીને ખેડૂત મિત્રો ચણાનો પાક છે તે કઠોળ વર્ગનો પાક હોય ચણાના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય છે આ રાઇઝોબિયમ નામના જે જીવાણુ છે તે ચણાના જે પાક છે તેના મૂળમાં મૂળ ગંડિકાઓ બનાવીને અસંખ્ય મોટા પ્રમાણમાં રહેતા હોય છે અને આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે ખેડૂત મિત્રો હવામાનમાં જે નાઇટ્રોજન રહેલો છે તેનું જમીનમાં સ્થિરીકરણ એટલે કે જમીનમાં ઉતારી છોડને પૂરો પાડતા હોય છે તો એટલા માટે ખેડૂત મિત્રો ખાસ કરીને ચણાના પાકમાં અમે જ્યાં સુધી જાણી છીએ ત્યાં સુધી પૂરતી ખાતરની જરૂરિયાત છે તે આ કારણને લીધે નથી રહેતી કુદરતી રીતે જ હવામાનમાં જે નાઇટ્રોજન છે તે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છોડને પૂરો પાડી દે છે એટલા માટે પૂરતી ખાતરની જરૂરિયાત છે તે ચણાના પાકમાં નથી રહેતી છતાં પણ ખેડૂત મિત્રો તમે જમીન ચકાસણી કરી હોય અને તમારા જમીન ચકાસણીના આધારે જે પોષક તત્વો ખૂટતા હોય તો તે તમે આપી શકો છો પરંતુ વધારે પડતું પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન યુક્ત ખાતરો બિલકુલ ખેડૂત મિત્રો ન આપતા કારણ કે નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવાથી આપણને ખબર જ છે કે છોડની વાનસ્પતિક વૃદ્ધિ છે તે વધારે થશે જેમ છોડની વૃદ્ધિ વિકાસ થશે તેમ તે છોડમાં ફૂલો છે તે ઓછા બેસશે ઓછા આવશે આ કારણને લીધે પાક છે તે મોડો પાક છે એટલા માટે ખેડૂત મિત્રો નાઇટ્રોજનયુક્ત ખાતરો છે તે પૂરતી ખાતરો તરીકે તમે ન આપો તો ઘણો બધો ખેતી ખર્ચ પણ ઘટે અને આપણને સારામાં સારું ઉત્પાદન પણ મળે કોઈ પણ વનસ્પતિ હોય પાક હોય તેનો વનસ્પતિક વિકાસ છે તે વધી જાય તો તેમાં ફૂલો ઓછા ઓછા આવે અને ફૂલો ઓછા આવે તો તેમાં ફળ છે તે ઓછા બેસે આ સરવાળે ખેડૂત મિત્રો ચણાના પાકને પૂરતી ખાતરની જરૂરિયાત છે તે નથી રહેતી ખાસ કરીને ખેડૂત મિત્રો ચણાના પાકનું તમારે સારામાં સારું દબ દબ દબા ભેર ઉત્પાદન મેળવવું હોય તો ખેડૂત મિત્રો એક વખત અમારો અનુભવ છે અને અમે અનેક પ્રગતિશીલ સંપર્કમાં હોય છે તો અમુક ખેડૂત મિત્રો છે તે સલ્ફર ખાતર છે અને તેની સાથે મિક્સ ખાતર આવે છે કે જેની સાથે જીંક આવે છે સલ્ફર અને જીન્ક ખાતર છે તે તમારે આપવું હોય તો ખેડૂત મિત્રો તમે જમીનમાં આપી શકો છો ખાસ કરીને સલ્ફરની ટકાવારીની આપણે ખેડૂત મિત્રો વાત કરી તો સલ્ફર છે તે સડસઠ ટકા અને જિંક છે તે ચૌદ ટકા આવે છે આ ખાતરના ખૂબ સારા એવા રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો મેળવે છે ખેડૂત મિત્રો અમારો હેતુ ખેતી ખર્ચ કઈ રીતે ઘટે અને ઉત્પાદન કેવી રીતે આપણે વધારી શકીએ તે જ દિશામાં રહ્યો છે જો તમને અમારી માહિતી ખેડૂત મિત્રો સાચી અને સારી લાગતી હોય તો અમારી માહિતી મુજબ તમે કરી શકો છો બાકી અમારી માહિતી ઉપર ચાલવું કે ન ચાલવું તે તમારી ઈચ્છાની વાત છે તમારી મરજીની વાત છે પરંતુ અમે ખેડૂતોના દીકરા ખેતી અને પશુપાલન સાથે સીધા સંકળાયેલા હોય અમે જે જેટલું કંઈ જાણી છે તેટલી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડી છીએ ખાસ કરીને ખેડૂત મિત્રો ચણાના પાકમાં ચણાનો સ્ટન્ટ વાયરસ માથું ઊંચકી રહ્યો છે આપણે દર વર્ષે વાવેતર છીએ તે કરતા હોય તો ક્યારેક ચણાનો સ્ટન્ટ વાયરસ છે તે પણ આપણા ખેતરમાં ચણાના ઉભા પાકમાં ન આવી જાય તેનું ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો આ સ્ટન્ટ વાયરસ છે તે ચણાના પાકમાં જોવા મળતો હોય છે તે ચુસ્યા પ્રકારની ખાસ કરીને રસ ચૂસ્તી જીવાતો છે તેના મારફતે ફેલાતો હોય છે ખાસ કરીને મોલોમસી નામની જીવાતથી ચણાનો સ્ટન્ટ વાયરસ ફેલાય છે તો આવા મોલોમસી તમારા ચણાના પાકમાં જેવી દેખાય કે તરત જ ખેડૂત મિત્રો એમિડા ક્લોપરેટ છે અથવા તો થાયા મેથોક્ઝામ છે આ બેમાંથી કોઈ એક સારામાં સારી કંપનીની એ જંતુનાશક પસંદગી કરીને સમયસર નિયંત્રણ કરી લેજો જો સમયસર નિયંત્રણ કરવામાં આવે ચુષ્ય પ્રકારની જીવતોનું તો ચણાના પાકમાં સ્ટન્ટ વાયરસ છે જે જેને આપણે આવતું અટકાવી શકીએ ખાસ કરીને ચણાના પાકમાં ખેડૂત મિત્રો લીલી ઈયળનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં દર વર્ષે જોવા મળતો હોય છે અને આ લીલી ઈયળના નિયંત્રણ માટે પણ આપણે વિડીયો બનાવશું છતાં પણ તમારી જાણ ખાતર ખેડૂત મિત્રો અમે માહિતી આપી દઈ તો ખાસ કરીને લીમડાયુક્ત દવાઓ છે તેનો છંટકાવ પણ તમે શરૂઆતની અવસ્થામાં કરો તો ખૂબ સારામાં સારો ફાયદો છે તે તમને મળે ખાસ કરીને લીલી ઈયળનો ઉપદ્રવ ઓછો હોય તો ત્યારે પ્રોફેનોફોસ છે અથવા ઇન્ડોક્ઝાકાર્બ છે તેનો પણ તમે ઉપયોગ છે તે કરી શકો છો આ ઉપરાંત ફૂલ કહેવાય ને કે એકદમ લીલી ઈયળ છે તેનો ચરમ સીમાએ પરાકાષ્ઠાએ ઉપદ્રવ પાવરફુલ વધી જાય તો ત્યારે ખેડૂત મિત્રો તમે ક્લોરન્ટ્રા નેલીપ્રોલ અથવા તો એમા મેક્ટિન બેન્ઝોએટ છે તેનો પણ ઉપયોગ છે તે તમે છંટકાવમાં કરીને સારામાં સારું નિયંત્રણ લીલી ઈયળમાં પણ ખેડૂત મિત્રો તમે મેળવી શકશો ખેડૂત મિત્રો તમે કોઈ પણ જંતુનાશક દવાઓ કે ફૂગનાશક દવાઓની ખરીદી કરો તો સારામાં સારી કંપનીની જંતુનાશક કે ફૂગનાશક દવાઓ છે તે પસંદ કરજો થોડી ઘણી કિંમતમાં ભાવમાં ઊંચી હોય મોંઘી પડે પણ સરવાળે તેનું પ્રમાણ છે તે ચીલાચાલુ કંપનીઓ કરતાં ઓછું રાખવું પડતું હોય સરવાળે આપણને ફાયદો છે તે સારામાં સારી કંપનીની દવાઓ પસંદ કરી હોય તો જ આપણને રોગ રિઝલ્ટ મળશે અને આપણા ખેતી પાકોને રોગ જીવતથી આપણે સારામાં સારું પાક સંરક્ષણ કરી અને સારામાં સારું ઉત્પાદન ખેડૂત મિત્રો આપણે મેળવી શકશું ખાસ કરીને ખેડૂત મિત્રો ચુસ્સિયા પ્રકારની જીવતોના નિયંત્રણ માટે લીમડાયુક્ત દવાઓ પણ સારી સારી કંપનીઓ આજે બનાવી રહી છે તો તેનો પણ તમે શરૂઆતની અવસ્થામાં જો રેગ્યુલર ઉપયોગ કરો તો મોંઘા ભાવની જંતુનાશક દવાઓ છે તે ઓછી વાપરવી પડે ખાતરો છે તે પણ ખેડૂત મિત્રો ભલામણ મુજબ જ આપો તમે જમીન ચકાસણી કરી હોય તો તેના આધારે તમે ખેડૂત મિત્રો તમારી રીતે પણ રાસાયણિક ખાતરો છે તે આપી શકો છો પરંતુ સલ્ફર નો ખર્ચ છે તે ખોટો ખર્ચ નથી અને જિંક એક એવું સૂક્ષ્મ પોતક પોષક તત્વ છે ખેડૂત મિત્રો કે વનસ્પતિમાં કે છોડમાં કોઈપણ જાતના લક્ષણો ઉણપના જોવા મળ્યા વગર પચાસ ટકા જેટલું ઉત્પાદન છે તે આપણો પાક છે તે કાપી નાખતો હોય છે તો એટલા માટે ખેડૂત મિત્રો સારો ચણાનો પાક તમારે હોય તો એક વખત છે તે તમે સલ્ફર અને જિંકવાળું જે મિક્સ કોમ્બિનેશનવાળું ખાતર આવે છે તેનો પણ ઉપયોગ છે તે જમીનમાં આપીને સારામાં સારું ઉત્પાદન તમને મળે તે રીતે તમે વાપરી શકો છો ખાસ કરીને અમારો હેતુ ખેડૂત મિત્રો તમે ખેતી અને ખેતી પાકોમાંથી સમયસર રોગ નિયંત્રણ કરે સારામાં સારો ઉતારો મેળવો તેટલો જ છે બાકી અમે કોઈ પણ કંપનીની ક્યારેય અમે જાહેરાત છે તે ખેડૂત મિત્રો નથી કરતા અમે પોતે ખેતી સાથે સીધા સંકળાયેલા હોય ખેડૂત મિત્રો અમને અનુભવ છે તેટલી જ માહિતી સમયાંતરે તમારા સુધી પહોંચાડવાનો એક યુટ્યુબ ચેનલ થકી નાનકડો પ્રયાસ છે તે મેં કરેલો છે આપણા ખેડૂતભાઈઓને ક્યાંક ને ક્યાંક ખેતી ખર્ચ ઘટશે તો બે પૈસા છે તે ઘરમાં વધશે અને તેને કારણે સારામાં સારું ભરણ પોષણ છે તે પોતાના પરિવારનું કુટુંબનું કરી શકશે તે તે જ આશામાં આપણે આવા વિડીયો છે તે તમારા સુધી લગાતાર મૂકતા જ રહી છે તો ખેડૂત મિત્રો અમારી આ માહિતી ચણાના પાકને લગતી જેટલું જાણે છે તેટલી માહિતી તમારા સુધી પહોંચાડે તો આ માહિતી છે તે તમને કેવી લાગી તે કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવજો અને જો સારો લાગે તો અનેક ખેડૂત મિત્રો સુધી પહોંચે તે માટે શેર પણ કરજો આ માહિતી ઉપર ખેડૂત મિત્રો તમારે ચાલવું કે ન ચાલવું એ તમારે નક્કી કરવાનું છે બાકી તમે જે રીતે રાસાયણિક ખાતરો અથવા તો પાક સંરક્ષણના પગલાં ભરતા હો તે રીતે પણ તમે ભરી શકો છો માત્ર અમારી માહિતી ઉપર ચાલવું કે ન ચાલવું એ તમારે નક્કી કરવાનું છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવા આવનારા વિડીયોમાં આવી જ નવી રસપ્રદ આધુનિક માહિતી લઈને ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ ખેડૂત મિત્રો